નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી. માનવીની જરૂરિયાતો કુદરત પર આધારિત છે. શાના પર આધારિત છે? કુદરત પર. હજારો વર્ષથી આપણી મૂળભૂત જરૂરિયાતો જેવી કે હવા, પાણી, પ્રકાશ, વસવાટ, ખોરાક, વસ્ત્ર આપણને ક્યાંથી મળે છે? પૃથ્વી પરથી પરિપૂર્ણ થાય છે. સાંસ્કૃતિક વિકાસ અને કૃષિ વિકાસ તેમજ સાથે તકનીકી વિકાસ સાથે આપણી વધતી જતી ઊર્જાની માંગ પણ કોણ પૂરું પાડે છે? પૃથ્વી. આપણે જેવો કંઈક સાંસ્કૃતિક વિકાસ કરીએ, ટેકનોલોજીકલ એટલે કે તકનીકી વિકાસ કરીએ તેમજ કૃષિ વિકાસ કરીએ, આ બધી વધતી જતી ઊર્જાની માંગ કોણ પૂરું પાડે છે? પૃથ્વી. માનવ દ્વારા સર્જિત ન કરી શકાતા અને કુદરતી રીતે બનતા સ્ત્રોતોને આપણે કુદરતી સંપત્તિ કહીએ છીએ. માનવ દ્વારા ન બનાવી શકાય પરંતુ તે આપણને સમાથી મળે, કુદરતમાંથી, એને આપણે કયા સ્ત્રોતો કહીએ છીએ? કઈ સંપત્તિ કહીએ છીએ? કુદરતી. નૈસર્ગિક એટલે કે કુદરતમાંથી મળતું. જેમ કે કુદરતમાંથી મળતું શું હોય? વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ જેવા ઘટકો, જેવા કે જલાવરણમાં પાણી આવે, વાતાવરણમાં હવા અને મૃદાવરણમાં જમીન. તો જમીન, પાણી, જંગલ, ખનિજો, વનસ્પતિઓ અને પ્રાણીઓ વગેરેનો કે જેનો ઉપયોગ બધા સજીવો પોતાનું જીવન ટકાવી રાખવા માટે થતો હોય તેને આપણે શું કહીએ છીએ? નૈસર્ગિક સ્ત્રોતો. બરાબર. આપણે ખુદ પ્રાણીઓ બનાવી શકીએ? વાઘ બનાવો, વાઘનું પૂતળું બનાવી શકાય. વાઘ રિયલમાં બનાવી શકાય? ન બનાવી શકાય. બરાબર. ચલો, વનસ્પતિઓ છે, ખનીજો છે. ખનીજો આપણને જંગલોમાંથી મળે છે, પર્વતોમાંથી મળે છે. શું આપણે જાતે બનાવી શકવાના છીએ? ના. બરાબર. આપણે પાણી બનાવી શકાય? પાણી કુદરતી સ્ત્રોત છે. બનાવી શકે છે પાણીનું પ્રમાણ જમીન પર વધારી શકીએ આપણે? ના. જે પહેલાથી ફિક્સ એટલું જ રહેવાનું છે. બરાબર. તો આવા બધા સ્ત્રોતો અને આના વગર આપણે ચાલવાનું પણ નથી. વનસ્પતિ વગર ચાલશે, પાણી વગર ચાલશે. તો આવા બધા સ્ત્રોતોને આપણે કયા સ્ત્રોતો કહીએ છીએ? નૈસર્ગિક સ્ત્રોતો. આપણે ધોરણ 9માં કેટલાક કુદરતી સ્ત્રોતો, કુદરતમાં વિકટ વિવિધ ઘટકોનું વારંવાર વહન કેવી રીતે થાય છે તેનું ભણ્યા આપણે. કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, આવા ચક્રોને આપણે કહેતા હતા, વિચારતા હતા કે વહન કઈ રીતના થાય છે વાતાવરણમાંથી જમીન પર, એનો અભ્યાસ કર્યો. આપણે આ પ્રકરણમાં જંગલ, વન્યજીવો, કોલસો, પેટ્રોલિયમ જેવા કેટલાક નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી કઈ રીતે કરવાની છે તેનો અભ્યાસ કરીશું. સંરક્ષણ એટલે જાળવણી કરવી. ક્લિયર. તો આપણે કેટલી કેવી રીતે નૈસર્ગિક સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ? આપણે પૃથ્વી પર માનવીની મુખ્ય આ પૃથ્વી પર સૌથી વિકસિત જીવ કયો છે? માનવી. માનવી એ સૌથી મુખ્ય વિકસિત સજીવ છે. વાક્યો બોલવા માટે, વંચાય તેવું લખવા માટે, કુતૂહલ ઉદભવે તેવી નવી વસ્તુની જાણકારી જાણવા માટે તે સક્ષમ છે. આપણે લખેલું વાંચીએ છીએ, બોલી શકીએ છીએ અને કુતૂહલ ઉદભવે એવા પ્રશ્નો હંમેશા મગજમાં આવે છે. જેમ કે નવો કેમેરાના કે બધાને કુતૂહલ છે કેવું દેખાતું હશે, પેલો કોનો પકડાતો હશે, પેલો કોનો નહીં પકડાતો હોય, આવો કુતૂહલ હંમેશા આપણા મગજમાં ચાલતા જ રહે. બરાબર. આરામદાયક જીવન બનાવ્યું એના માટે માનવીએ શું સ્થાપ્યા? ઉદ્યોગો. આના માટે કાચો માલ ક્યાંથી આવ્યો? ટેલિવિઝન. ક્યાંથી આવ્યું? ઉદ્યોગમાંથી. લેપટોપ કોને બનાવ્યું? ઉદ્યોગોમાં. અને રસ્તા, ઓકે, આ તો એની વાત થઈ. આના ઉપરાંત આરામદાયક જીવન માટે રસ્તાઓ બનાવવામાં આવ્યા, ટ્રાન્સપોર્ટેશન સુવિધા વધારવા માટે કેનાલો બનાવવામાં આવી, બંધ બનાવવામાં આવ્યા, ઉપગ્રહો બનાવવામાં આવ્યા, કાર, મોટર, જહાજ, વિમાન, સબમરીન, મિસાઈલ, રોકેટ, જે કંઈ યાદ આવે લખી શકાય વગેરે બનાવવાની શરૂઆત કરી. અને તેનો હેતુ સિદ્ધ થયા પછી માણસે પ્રકૃતિનો વિનાશ કરવાનું ચાલ્યું. બધા હેતુ સિદ્ધ થઈ ગયા અને રસ્તા બનાવો તો કે જંગલને કાપી નાખું, આપણું શું જાય છે? બરાબર. એનો વિનાશ ચાલુ કર્યો અને વધુ ને વધુ હદ વટાવીને કુદરતી પેદાશો અને વાતાવરણનો પણ શું કરવા માંડ્યો? માણસે ખેતી, રહેઠાણ, કારખાના, ગ્રામ્ય વિકાસ અને શહેરો માટે જંગલો અને જમીન પરની વનસ્પતિઓને કાપી નાખી. નૈસર્ગિક પરિસરમાં તેણે વિવિધ સાધનો, કૌશલ્યો અને બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને આગળ સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ ઉભો કર્યું. કેમ કે કેટલાક સમય પહેલા અહીંયા ખેતર હતું, બાવળ હતા, ખેતી હતી, નષ્ટ કરી નાખ્યું, સોસાયટી બનાવી અને પછી એના કોમન પ્લોટમાં ગણેશનો કાર્યક્રમ કરવામાં આવ્યો, સાંસ્કૃતિક વિકાસ કર્યો. કોના ભોગે? ગુજરાતના નૈસર્ગિક સ્ત્રોતોના ભોગે. ધ્યાન આપજો, નૈસર્ગિક સંપત્તિ સ્ત્રોત
ધ્યાન આપજો, આ બધી પ્રવૃત્તિથી પર્યાવરણમાં શું સર્જાય છે? અસંતુલન ઉત્પન્ન થઈ છે. એટલા માટે તો ચોમાસાના સમયમાં ગરમી લાગે છે. બરાબર, જો માનવી એમ જ માન્યા કરે કે તેના માટે જરૂરી એવા નૈસર્ગિક સંપત્તિના સ્ત્રોત અખૂટ છે, ખૂટે નહીં તેવા છે, તો તેમનો ધારેલો કેટલો અને ધારે એવો ઉપયોગ કરી શકે છે, તો તેની આ મોટી ભૂલ છે. આપણે એવું માની લે, અરે આ જમીનને કોને પડી જાય, પેલા આ ખેતરમાં નહીં તો પેલા ખેતરમાં ખેતી કરીશું, એમ માનતા માનતા જો જંગલોનો વનસ્પતિનો વિનાશ કરતા જઈશું અને આપણે એનો ફૂલ ઉપયોગ કરીશું ધાર્યા કરતા વધારે, તો એ આપણી મોટામાં મોટી ભૂલ છે. નૈસર્ગિક સંપત્તિનો બેફામ વિચાર્યા વગર અવિચારી ઉપયોગ માનવ સંસ્કૃતિ અને તેની હયાતી માટે મોટા જોખમ ઉભા કરી રહ્યો છે. અત્યારે વાંધો નથી, નજીકના ભવિષ્યમાં આના જોખમ ઉભા થવાના છે. પૃથ્વી પર પ્રાણીઓ હોય, વનસ વૃક્ષો હોય, ખનીજો હોય કે અન્ય કુદરતી સ્ત્રોતોનો જથ્થો હંમેશા કેવા પ્રમાણમાં હોય? મર્યાદિત. જ્યારે આ સ્ત્રોતોનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા ઝડપથી શું થઈ રહી છે? વધી રહી છે. વિચાર કરો, હાલમાં કેટલાય ઘર બને છે, છતાં એક પણ ઘર ખાલી નથી રહેતું. કારણ, એમને વાપરનારા વસ્તીનો શું થઈ રહ્યો છે? વધારો. ખાલી ખાલી આપણે હાલનું ઉદાહરણ નહીં, દુનિયા પર કેટલાય ઘરો બને છે, દિવસના કેટલાય ઘરો વેચાય, છતાં પણ એક પણ ઘર ખાલી રહેતું. કારણ, વસ્તી. ખરેખર તો લોકોની સંખ્યા એ સમસ્યા નથી, સમસ્યા એ છે કે નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ કેવી રીતે કરવો. જ્યારે એક વ્યક્તિ કે વ્યક્તિ સમુદાય, એટલે કે વ્યક્તિઓનો સમૂહ, આ સ્ત્રોતોના ગજા બહારનો એટલે કે વધુ પડતો બેફામ ઉપયોગ કરે છે અથવા તો પ્રદૂષણમાં વધારો કરે છે, તો તેની આ અસંતુલિતતા અન્ય માટે પર્યાવરણીય સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી કરે છે. અને ધ્યાન આપજો, દરેક વ્યક્તિની પ્રવૃત્તિઓ અસંતુલન પેદા કરે તેવી હોતી નથી, પણ જો કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિ સમુદાય અસંતુલન પેદા કરે ને, તો એની અસર એને તો થવાની જ છે, જોડે બીજા લોકોને પણ થવાની છે. આથી નૈસર્ગિક સંપત્તિનો બુદ્ધિ વિષયક અને સમજણથી ઉપયોગ કરવાની શું છે? જરૂર. પર્યાવરણ બચાવવાની અમલવારી કઈ રીતના કરીશું? તો આ એક આઈએમપી પ્રશ્ન છે, ખાસ પૂછાય છે, યાદ રાખવાનું છે. તમે પર્યાવરણને બચાવવા માટે 3 R વિશે જાણતા હશો, ન જાણતા હોય તો આજે જાણશો. આ 3 R એટલે શું? રિડ્યુસ, રિસાયકલ અને રિયુઝ. રિડ્યુસ એટલે ઓછું કરવું, વાપરવાનું ઓછું કરવું. રિસાયકલ એટલે જે વાપરેલું છે એને ફરી વાપરવું, પુનઃ ચક્રિયતા. અને રિયુઝ એટલે ફરી ઉપયોગ કરવું. ઓકે, જે વાપરેલું છે એને પછી છે ને મેલ્ટ કરીને નવું બનાવી દઉં, એટલે પુનઃ ચક્રિયતા. જે વાપરેલું છે એટલે ફરી વાપરો, એને શું કહેવાય? પુનઃ ઉપયોગિતા. સમજો કઈ રીતના? જે નૈસર્ગિક સ્ત્રોતોનો ઓછામાં ઓછા ઉપયોગનું સૂચન કરે છે. રિડ્યુસ એટલે સ્ત્રોતનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. જરૂરિયાત વગરની લાઇટ અને પંખાની સ્વિચને શું કરવો? અને વીજળીનો શું કરવો? બચાવ કરવો. અને આ તો બે છોકરા હોય આગળ બેઠા તો એ બે પંખા ચાલુ કરવો. બરાબર છે. પાણીનો દુરુપયોગ અટકાવવો. અને નાવા માટે એક ડોલ કાફી છે, પછી શાહરૂખ ખાન બની ગીતો ગાતા ગાતા ચાર ડોલ નહીં વાપરવાની. પાણીનો દુરુપયોગ, ચાણાવાળી નળીઓને સાવધાનીથી સમારિત કરવી કે ઉપલબ્ધ પાણીના વિતરણનું યોગ્ય વ્યવસ્થાપન કરીને પાણીને બચાવી શકાય છે. એટલે જો નગરપાલિકાની પાણીની નળીઓ લીક થઈ ગઈ હોય તો તરત એનું વ્યવસ્થાપન કરવું જોઈએ, પાણીને બગાડવું જોઈએ નહીં. પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જેને LPG કહીએ છીએ, તેનો ઓછો ઉપયોગ કરીને ખોરાક રાંધવા માટે સૂર્યશક્તિથી ચાલતા વાસણો અથવા સાધનો જેમ કે સૂર્ય કુકરનો ઉપયોગમાં લઈ શકાય. જો ખનિજ સ્ત્રોતનો સમજણપૂર્વક અથવા વારંવાર પુનઃ ઉપયોગ કરવામાં આવે તો તેમને શોધવા માટેના ખાણ ખોદાણને શું કહી શકાય? ઘટાડી શકાય. અને આ ખાણ ખોદાણ કેવી વસ્તુ છે ખબર છે? આ તમારા પાટિયામાં મેં તમને કાલે કીધું હતું, કરે છે મોલ બનાવવા માટે આપણે કેવા ખાડા કરીએ છીએ, તો તમારા પાટિયામાં મોલ કરી દો બધી જગ્યાએ, અને પછી પાટિયાની તાકાત વિશે વિચારો. તાકાત શું થશે? ઓછી થઈ જશે. તો એ ઉદ્યોગ પૃથ્વી પર એક ઘન પદાર્થ છે ને, એમાં તમે ખોદાણ કર 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 કરો તો શું હાલત થવાની? બરાબર, એક દિવસ એ બધું નષ્ટ થઈ જવાનું છે. એટલે આપણે ધ્યાન રાખવાનું. પુનઃ ચક્રિયતા, આપણે ધ્યાન રાખવાનું અને લોકોને શીખવાડવાનું. એટલે આપણે આ ચેપ્ટર આપેલું છે તમને. રિસાયકલ, ઉદ્યોગો દ્વારા ખાસ ઉદ્ભવતા મીણિયા, કાગળ, કાચ, મૃત તત્વોના ટુકડાને યોગ્ય અને ઉચિત તાપમાને શું કરવાનું? ગરમ કરવાનું. અને ગરમ કરીને પછી એનું ગાળણ કરી લેવાનું. ગાળણ કરી લો એટલે શુદ્ધ થઈ જાય, શુદ્ધિ દૂર થઈ જાય.
અને પછી નવી ચીજ વસ્તુ ઉત્પન્ન કરી શકાય તેવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? નચક્રીકરણ. એટલે પેલા તમે પેલું જોયા હશે, પણ ઘર લેવા આવે છે, લઈ ગયા પછી એને પીગાળે, પીગાળે પછી એમાંથી નવી વસ્તુ બનાવે. સમજાયું? પુનઃચક્રિયતા કરતા પહેલા આપણે કચરાનો યોગ્ય રીતે અલગ કરવાની જરૂર છે. લોખંડમાં પછી અંદર કચરો હોય તો બધું બહાર નાખી દેવાનું, લોખંડ ને પ્લાસ્ટિક ને ભેગું પીગાળવું ન ચાલે, એટલે કચરાને અલગ કરવો પડે, અને જેથી પુનઃચક્રિયકરણ માટેની ચીજ વસ્તુઓ ફેંકાય ન જાય. પુનઃ ઉપયોગિતા. પુનઃચક્રિયકરણની પ્રક્રિયામાં ઉર્જાનો ઉપયોગ થાય. પહેલા તમારે ધાતુના ટુકડાઓને ગરમ કરવા પડે, પીગાળવા પડે, એટલે શાનો ઉપયોગ થાય? એનાથી વધુ સગવડ ભરે એવું છે કે એની પુનઃ ઉપયોગિતા કરો. પદ્ધતિ હંમેશા ઉત્તમ ગણાય. જેમ કે રંગબેરંગી કાચના ટુકડાઓ, ચીનાઈ માટીમાંથી બનતા કપ અને ડીશ રકાબી, રાસાયણિક ટાઇલ્સ વગેરેના ઉપયોગથી દિવાલને શું કરી શકાય? ખોટું, બજારમાં જે નવી શણગારની વસ્તુ લાવો એના કરતા ઘરમાં જે પડ્યું હોય નકામ, બરાબર, એને ટુકડા કરીને તમે શણગાર કરી શકો. ઘણા બધા કહેલો હશે, તમે જોયું પણ હશે. વિવિધ ખાદ્ય સામગ્રી જેવી કે મુરબ્બો અથવા અથાણા માટે ખરીદાયેલી પ્લાસ્ટિકની બોટલનો રસોડામાં મુરબ્બો અને અથાણું પતી જાય પછી મીઠું, ખાંડ, ચા, કઠોળ વગેરેના સંગ્રહ માટે પણ થઈ શકે. પછી એના માટે નવી બોટલ લાવવાની જરૂર નથી. બધા ઘરે બોનવીટા પીવો છો ને, બોનવીટાના ડબ્બા ખાલી થાય પછી એમાં ચા મીઠું ભરી શકાય, એના માટે પછી નવા ડબ્બા લાવવાની જરૂર નથી. ઓકે, સરસ. ટોપિક નંબર 2, પહેલો આઈએમપી પ્રશ્ન સમજાઈ ગયો. 3R વિશે ખાસ પૂછાય છે, આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. આપણે નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી શા માટે કરવાની જરૂર છે? નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી કેમ કરવી જોઈએ? વાય ડુ વી નીડ ટુ મેનેજ અવર રિસોર્સિસ? ઓકે, ખોરાક, કપડા, રાજ રચીલું એટલે પૃથ્વી પરના સ્ત્રોતોનો જથ્થો હંમેશા કેવો હોય છે? મર્યાદિત હોય છે. જયારે મોટા પ્રમાણમાં થતા માનવ વસ્તીના વધારાથી સ્ત્રોતોની જરૂરિયાત દિવસે દિવસે કેવી થતી જાય છે? આથી એવા યોગ્ય વ્યવસ્થાપનની જરૂરિયાત છે કે જે નૈસર્ગિક સ્ત્રોતોના ઉપયોગને સમજણપૂર્વક થાય તેવી શું આપી શકે? ખાતરી આપી શકે. યોગ્ય વ્યવસ્થાપન નૈસર્ગિક સ્ત્રોતોના સરખા વિતરણની ખાતરી આપી શકે છે. જો તમે વ્યવસ્થાપન સરખી રીતના કરો તો નૈસર્ગિક સ્ત્રોતો જે છે એનું અલગ અલગ સરખી સરખી રીતના વિતરણ કરી શકો, અને જેથી લોકો આ સ્ત્રોતોના વિકાસમાં વધુ લાભ લઈ શકે. કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ દરમિયાન વાતાવરણમાં થતા નુકસાનનું યોગ્ય વ્યવસ્થાપનનું સૂચન કે નિર્દેશન કરવું જોઈએ. તમે કુદરતી સ્ત્રોતનો ઉપયોગ તો કરો છો, પણ એનાથી વાતાવરણમાં શું નુકસાન થાય છે એના વિશે વિચારતા નથી. તો જ્યારે આનું વ્યવસ્થાપન કરવાનું હોય છે ત્યારે એનું વ્યવસ્થાપન કરતી વખતે યાદ રાખવું પડે છે કે એનું વાતાવરણને અથવા પર્યાવરણને શું ન થાય? નુકસાન. ઓછામાં ઓછું નુકસાન થાય તેવો રસ્તો શોધવું. બને તો નુકસાન થવા જ ન દેવું, અને નુકસાન નિવારી શકાય તેવું ના હોય તો ઓછામાં ઓછું નુકસાન થાય તેવો રસ્તો શોધવાનો હોય છે. દાખલા તરીકે કેટલાક કારણ માટે કેટલાક વૃક્ષો કાપવા પડે તો આ વૃક્ષોની જગ્યામાં વૃક્ષારોપણ કરી નવા છોડમાં ઉગાડવાથી પર્યાવરણમાં નુકસાનને શું કરી શકાય? ઓછું કરી શકાય. અને ફર્નિચર બનાવવું અનિવાર્ય હોય અને ફર્નિચર બનાવીએ તો પછી એની જગ્યાએ નવા વૃક્ષો ઉગાડવા પડે. જંગલ અને વન્ય જીવન. જંગલ, આપણે બધા જાણીએ છીએ કે જંગલ આપણામાં ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. ખબર છે ને, જંગલમાંથી ઘણા બધા વૃક્ષોના લાકડા મળી રહે, ઔષધો મળી રહે છે, બરાબર. જંગલોમાંથી આપણને ખોરાક મળે છે, ઘાસચારો મળે છે, રેસાઓ મળે છે, ઇમારતી લાકડું મળે છે, બળતણ માટેનું લાકડું મળી રહે છે, દવાઓ મળી રહે છે, રેસિન મળી રહે છે, વાંસ મળે છે. વાંસનો મુખ્ય ઉપયોગ શા માટે થાય? ઝૂંપડીના ટેકાઓ બનાવવા માટે, વસ્તુઓના સંગ્રહ માટે, ટોપલીઓ બનાવવા માટે. વાંસમાંથી બનેલી ટોપલીઓ તમે જોઈ હશે. છતાં પણ માનવ જાતિના વધતા વસવાટ સાથે જંગલો શું કરવામાં આવે છે? પ્રવર્તમાન પરિસ્થિતિમાં જંગલ વિસ્તાર અને તેની ગુણવત્તામાં શું થઈ રહી છે? નોંધનીય રીતે ઘટી રહી છે. આપણા દેશમાં ફક્ત 7,68,436 ચોરસ કિલોમીટર જંગલનો વિસ્તાર છે, જે કુલ વિસ્તારના કેટલા ટકા છે? 23.38%. જ્યારે ગુજરાતમાં આ કેટલો છે? 19,000 માં 1 ઓછો 18,999 ચોરસ કિલોમીટર જંગલ વિસ્તાર છે, જે કુલ વિસ્તારના કેટલા છે?
માત્ર 9.71%. હવે જો વાતાવરણ સારી રીતના સુધરાવવું હોય તો 30% જેટલો વિસ્તાર જંગલીય હોવો જોઈએ. ભારતમાં હજુ નજીક છે, પરંતુ ગુજરાતમાં તો બહુ ઓછો છે. એટલા માટે નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને વન યોજના નિકાસ કાઢી હતી અને એના ભાગ સ્વરૂપે હાલોલમાં વિરાસત વન આવેલું છે. એવા 12 વન સ્થાપ્યા હતા. દુનિયામાં જંગલોનું આવરણ ઝડપથી ઘટી રહ્યું છે. વિકસિત દેશોમાં તો તે ખૂબ જ ત્વરિત ઘટી રહ્યું છે. તેના કારણે ઝડપથી વધી રહેલી વસ્તી વધારો, ઔદ્યોગિકરણ અને શહેરીકરણ. કેમ જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે? તો ઝડપથી શું વધી રહી છે? વસ્તી. ઝડપથી શું વધી રહ્યું છે? શહેરીકરણ. ઝડપથી કોણ સ્થપાઈ રહ્યો છે? ઉદ્યોગો, એટલે ઔદ્યોગિકરણ. જંગલોનો વિનાશ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. ખાસ કરીને ઉષ્ણકટિબંધ વિસ્તારોમાં વન કટાઈ ગંભીર અસરો કરે છે. ઉષ્ણકટિબંધ એટલે ગરમ પ્રદેશ, જેવું ભારત છે. ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. વન કટાઈ એ પ્રાદેશિક અથવા વૈશ્વિક આબોહવાના ફેરફારોને શું કરે છે? પ્રેરે છે. પ્રદેશના આબોહવાના ફેરફારને તો પ્રેરે છે, જોડે વૈશ્વિક વિશ્વને પણ અસર કરે છે. વનોના નાશથી વરસાદનું પ્રમાણ વન ન હોય, વનો જંગલ ઓછા હોય તો વરસાદનું પ્રમાણ પણ કેવું થઈ જાય? ઘટી જાય છે. વન આવરણ દૂર થવાથી ત્યાંનું ભૂમિનું ધોવાણ શું થાય છે? વધે છે. આપણે આગળ પણ ભણ્યા હતા ભૂમિ ધોવાણ વાળા ચેપ્ટરમાં. જમીનની ફળદ્રુપતા ઘટે છે. વાતાવરણમાં CO2નું પ્રમાણ વધે છે અને વિશ્વના તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે. તેને આપણે શું કહીએ છીએ? ગ્રીન હાઉસ અસર. આપણા દેશમાં વન કટાઈનો દર ખૂબ જ ઊંચો છે. આ દરે જો વન કટાઈ સતત ચાલુ રહેશે તો આપણા જીવન જરૂરી બધી જ ચીજ વસ્તુઓ કે જે આપણે જંગલોમાંથી મેળવીએ છીએ તેની શું સર્જાશે? અછત. અને તેવા દિવસો હવે દૂર નથી. આથી આપણે વન સંરક્ષણ કરવું જોઈએ. શું કરવું જોઈએ? વન સંરક્ષણ કરવું જોઈએ. જંગલો કાપવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. યોગ્ય દરે દિશા સૂચક વનીકરણ અથવા તો વન કટાઈ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓને આપણે શું કરવી પડે? અપનાવવી પડે. આથી જંગલોને શું કરવા પડે? બચાવવા પડે. મતલબ દાવા નળ કહેવાય છે, ખબર છે ને, જંગલમાં ફાટી નીકળતી હા, એનાથી આપણે એને બચાવવા જોઈએ. અવૈધિક થતી વસ્તુ વૃક્ષોની કાપણીને શું કરવી પડે? અટકાવવી પડે. અવૈધિક મતલબ કે વિચારા વગર થતી જે વૃક્ષોની કાપણી છે એને આપણે શું કરીશું? અટકાવીશું. ઝડપી વૃદ્ધિ પામતા વૃક્ષોને ઉછેરવા, કારણ કે વૃક્ષોની કટાઈ વધી રહી છે અને એની સામે નવા વૃક્ષો ઉછેરવામાં સમય વધુ લાગે, આપણે કેવા વૃક્ષોનો ઉછેર કરીશું? જે ઝડપથી વૃદ્ધિ પામી ગયા. દાખલા તરીકે નીલગીરી, ઘરમાળો, ગુલમોહર, જાંબુડો, બરાબર. આમની વૃદ્ધિ બહુ ઝડપથી થાય છે એટલે એવા વૃક્ષો વાવવા જોઈએ. સામાજિક વનીકરણ અપનાવવું જોઈએ. ભેગા મળીને વનીકરણ કરવું જોઈએ. બળતણ, ઘાસચારો, ઇમારતી લાકડું, ફળો વગેરે મેળવવા માટે લોકોએ ઝડપી વૃદ્ધિ પામતા વૃક્ષો ખેતરની ફરતે, સડકની ફરતે, રેલવે સ્ટેશનના રસ્તાની બંને બાજુએ, નહેરોની આસપાસ વિકસાવવા જોઈએ. આવા કેટલાક વૈજ્ઞાનિક સંકલ્પો તમને આપેલા છે જેથી તમે જંગલના વિનાશને બચાવી શકો. આપણા દેશમાં વંશ પરંપરાગત રીતે જંગલોના સંરક્ષણ માટે કામ કરતી સ્થાનિક લોકોના ઉદાહરણ પણ જોવા મળે છે. કારણ કે ભારત પહેલેથી વૃક્ષ પ્રેમી દેશ રહ્યો છે અને ઘરના કશુને તો ઘરના આંગણે છોડવા તો કરશે, બરાબર. એટલે આપણને વનસ્પતિ માટે ઘણો બધો પ્રેમ છે એટલે આવા ઉદાહરણ પણ જોવા મળે. દાખલા તરીકે રાજસ્થાનમાં બિશ્નોઈ સમુદાય કરીને વિષ્ણુ સમુદાય જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે ખાસ ધાર્મિક માન્યતા ધરાવે છે. રાજસ્થાનમાં એક જોધપુર નજીક ખેજરાલી ગામમાં ખેજરીના વૃક્ષોના રક્ષણ માટે 1731માં અમૃતા દેવીએ અન્ય 363 વ્યક્તિઓ સાથેનું જીવનનું બલિદાન આપ્યું. ખેજરીના વૃક્ષો કાપવા આવ્યા હતા ડાકુઓ એટલે અમૃતા દેવીએ ફાઇટ કરી દીધી. એમની સાથે કેટલા લોકો હતા? 363, બધા માર્યા ગયા હતા, બરાબર. એમને બલિદાન આપ્યું. ભારત સરકારે તાજેતરમાં અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં વન્યજીવોના સંરક્ષણ માટે કરુ અભયારણ્ય નેશનલ એવોર્ડ ઘોષણા કરેલી છે. અમૃતા દેવી બિશ્નોઈ જો કોઈ વન્યજીવનો જીવ બચાવે છે તો એને કયો એવોર્ડ આપવામાં આવે છે? ચલો વન્યજીવની વાત કરીએ. વનોની વાત થઈ ગઈ. સામાન્ય રીતે વન્યજીવ તરીકે કોને કોણ આવે? હાથી, વાઘ, સિંહ, અજગર, મગર જેવા ભયાનક પ્રાણીઓની જ કલ્પના આપણે કરતા હોય છે. પરંતુ વન્યજીવની વ્યાખ્યામાં પાલતુ ન હોય તેવા બધા જ પ્રાણીઓ અને જે ખેતવાડીમાં ઉપયોગમાં ન આવતા હોય, ખેતવાડી ન થતા હોય તેવી બધી જ વનસ્પતિઓ તથા સૂક્ષ્મ જીવોનો પણ સમાવેશ થાય. વન્યજીવો એટલે આપણે માત્ર પ્રાણીઓની જ વાત કરતા હોય, પણ એવું નથી કે પાલતુ ન હોય તે બધા પ્રાણીઓ
જે ખેતવાડીમાં ન આવતી હોય તેવી બધી વનસ્પતિઓ પણ એમાં આવી જાય અને સૂક્ષ્મ જીવો પણ આવી જાય. આપણો દેશ વન્ય જીવોની વિવિધતા અને વિપુલતાની દ્રષ્ટિએ કેવો છે? ખૂબ સમૃદ્ધ છે, અતિ સમૃદ્ધ છે. વન્યજીવ આર્થિક રીતે લાભદાયક હોવા છતાં ઉપરાંત નિવસન તંત્રમાં આહાર જાળવણી એક અગત્યની કડી પણ છે. વન્યજીવ એટલે અંદર સૂક્ષ્મ જીવો પણ આવે, એમાં વનસ્પતિઓ પણ આવે, એમાં પાલતુ ન હોય જેવા પ્રાણીઓ પણ આવે. એટલે આપણે પેલું આહાર જાળવાળું ભણ્યા હતા ને, આહાર જાળની કડીમાં પણ એક ઇમ્પોર્ટન્ટ ભાર ભજવે છે. તેથી તે નિવસન તંત્રનું શું જાળવી રાખે છે? કારણ કે તમને ખબર છે, આહાર જાળને બ્રેક ન કરાય, આહાર કડીને બ્રેક ન કરાય, એક જ જાતના સજીવો પછી વધતા જાય અને એક જાતના સજીવો ઘટતા જાય તો અસંતુલન પેદા થાય, નિવસન તંત્રમાં અસંતુલન થાય. વન્યજીવનું સૌથી વધુ મહત્વ તેની જનીન બેંકની સફળતા છે. જનીન એટલે વારસાગત લક્ષણો માટે જે જવાબદાર હોય તે, એની સફળતા છે. માણસે તેનો ઉપયોગ ખેતીવાડી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ વગેરેમાં વનસ્પતિ અને પ્રાણીઓની ઘણી જાતિઓ વિકસાવવામાં કર્યો છે. જનીન બેંકની મદદથી મનુષ્યએ શું કર્યું છે? વનસ્પતિની અનેક જાતો વિકસાવી છે અને પ્રાણીઓની અનેક નવી જાતો વિકસાવી છે. જે વનસ્પતિ કે પ્રાણીઓ પ્રાણીની જાતો અથવા જાતિઓ તેમના વિનાશને આરે ઉભેલી હોય તેવા જીવોને આપણે કેવા જીવો કહીએ છીએ? નાશપ્રાય વન્યજીવ. અને આવા નાશપ્રાય વન્યજીવોની યાદી રેન ડેટા બુકમાં હોય. ક્યાં હોય? રેન ડેટા બુક 2009 આવ્યું હતું, યાદ હોય. ક્લિયર છે? જે નજીકના ભવિષ્યમાં નાશ થઈ જવાના છે તેવા વન્ય પ્રાણીઓની યાદી. દાખલા તરીકે રીંછ, હાથી, વાઘ, સિંહ, ગેંડો, બર્ફીલો દીપડો, ગુડખર, સાગર દેનો, હિંગુળ હિંગુળ, બારસિંગા નામનો હરણ, મણિપુરનું હરણ, પક્ષીઓમાં મોનાલ નામનો વનમોર, ઘોરાડ, ખડમોર, ચિલોત્રો, આ બધા નાશપ્રાય પ્રાણીઓ છે. ખાસ યાદ રાખવાના છે. જ્યારે શરીર સ્વરૂપો શરીરે ઘસડાઈને ચાલતા હોય તેવા પ્રાણીઓમાં અજગર, ગો, મગર, કેટલીક જાતના કાચબા વગેરે નાશપ્રાય પ્રાણીઓ છે. ઘણી વનસ્પતિઓની જાતિઓ પણ નાશપ્રાય છે. આ વન્ય જીવોની આદિ પ્રકાશિત કરતા પુસ્તકને રેર ડેટા બુક કહે છે, જેમાં નાશપ્રાય પ્રાણીઓની અથવા નાશપ્રાય વન્ય જીવોની યાદીનો સમાવેશ થાય છે. દુનિયામાં દરેક દેશને વન્ય જીવોની શું સમજાય છે? અગત્યતા સમજાય છે. આપણા દેશમાં પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણ માટે અનેક કાયદા ઘડાયા છે, જે આપણે એસએસમાં ભણ્યા હતા. ટાઈગર પ્રોજેક્ટ છે કે નથી? હાથી પ્રોજેક્ટ, બરાબર છે. 1972માં ઘડવામાં આવેલો વન્યજીવ સંરક્ષણ ધારો મુખ્ય છે. આ ધારા મુજબ મુખ્ય આ ધારા મુજબ કોઈ પણ જો વન્યજીવ નું શિકાર કરે તો એને સજા થઈ શકે, બરાબર? 1972 ધારો. વિસ્તારોને સંરક્ષણ મળે અને તેમની સંખ્યા વધે તે હેતુથી કેટલાક વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાન તો કેટલાક વિસ્તારોને અભયારણ્ય તરીકે જાહેર કરાયા છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવોને માનવીની કોઈ પણ પ્રકારની ખલેલ વિના જીવી શકે છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે એમાં કોઈ પણ માનવીની બાહ્ય ખલેલ હોય નહીં. અભયારણ્યમાં પણ વન્યજીવોને શું આપવામાં આવે છે? રક્ષણ. પરંતુ તે વિસ્તારમાં માણસની કેટલીક પ્રવૃત્તિઓ કરવા દેવામાં આવે છે. 2010ના અહેવાલ મુજબ આપણા દેશમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન હતા? 88 અને કેટલા અભયારણ્યો હતા? 441. જ્યારે ગુજરાતમાં આ પૈકી 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 21 અભયારણ્ય છે. બોલો, કોઈ ડાઉટ? જંગલને લગતી સ્થાનિક જંગલને લગતી સંસ્થાઓ કે વ્યક્તિઓ જેના સ્ટોક હોલ્ડર ઓફ ફોરેસ્ટ જ્યારે આપણે જંગલના સંરક્ષણને ધ્યાનમાં લઈએ છીએ ત્યારે નીચેના સહભાગીઓ વ્યવસ્થાપનમાં ભાગ લે છે. ધ્યાન આપજો.
એવા લોકો કે જે લોકો જંગલ અથવા તો જંગલની આસપાસ રહે છે અને તેઓ તેમના જીવનના વિવિધ હેતુઓ માટે કોનો ઉપયોગ કરે છે, જંગલી પેદાશોનો પણ આધાર રાખે છે. આ લોકો જંગલના વૃક્ષોમાંથી બળતણ પણ મેળવે છે, માત્ર શાખાઓને કાપે છે અને પર્ણને ચૂંટે છે. આખા આખા વૃક્ષો કાપી નાખતા નથી, પરંતુ તે આખા વૃક્ષને કદી કાપતા નથી. તેઓ તેમની ઝૂંપડીઓ કે ટોપલીઓ બનાવવા માટે શાનો ઉપયોગ કરતા હોય છે? વાંસનો. તેઓ ખેતીવાડીના સાધનો બનાવવા માટે શું ઉપયોગ કરતા હોય છે? લાકડાનો. અને વનસ્પતિઓમાંથી ફળો અને ઘાસચારો દવાઓ ભેગી કરે છે અને સાચે જ જંગલમાં કે તેની નજીક રહેતા લોકો જંગલના સ્ત્રોતોના ટકાઉપણા માટે ખાતરીપૂર્વક પદ્ધતિઓ શું કરી છે? વિકસાવી છે. એ લોકો ત્યાંની પદ્ધતિઓ વિકસાવે, લોકલ જે જંગલની આજુબાજુ રહેતા હોય. બીજું શું વાત ભજવે છે? તો કે સરકારના માલિક સરકારની માલિકીપણાના જંગલના સ્ત્રોતોનું નિયંત્રણ કોણ કરે છે? વન વિભાગ. અને જંગલો સરકાર માટે મહેસૂલ સારો સ્ત્રોત છે. મહેસૂલનો સારો સ્ત્રોત કોણ છે? જંગલ. ઇમારતની લાકડા માટે વૃક્ષો કાપે અને પછી તેને વેચે અને મોટાભાગની મહેસૂલ એમાંથી શું કરી શકે છે? મેળવી શકે. ઇમારતી લાકડા માટે પાઇનસ, સાગ, નીલગરીના વૃક્ષો વાવવા તથા વનના મોટા ભાગોમાંથી વનસ્પતિઓ દૂર કરવામાં આવે છે. ઘણી બધી વનસ્પતિઓને દૂર કરીને ત્યાં આવા વૃક્ષો વાવવામાં આવે છે, જેથી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જૈવિક વિવિધતાનો શું થઈ જાય છે? નાશ. કારણ કે સરકારને ગવર્મેન્ટને શું હોય? પૈસા ભેગા કરવા હોય. ત્યાંથી બધી જંતુ એનું જંગલ જે છે તો એવું એવું જવાનું છે, ત્યાં ઘર બનવાના નથી. કારણ કે માલિકી કોની છે? સરકારની. પરંતુ એ શું કરે? વિવિધતાનો નાશ કરી દે અને ત્યાં પછી આવા ઇમારતી લાકડાનો ઉછેર કરે અને પછી બહારના માર્કેટમાં વેચે, જે પર્યાવરણ માટે કેવું છે? હાનિકારક. જંગલોમાં બંધો બાંધવાથી તેમજ જંગલમાં રસ્તા બનાવવાથી જંગલને શું થાય છે? નુકસાન થાય છે. વિવિધ જંગલ પેદાશનો ઉપયોગ કરતા ઉદ્યોગકારોએ વિચારવું જોઈએ કે તેમના ઉદ્યોગ માટે કાચા માલનો સ્ત્રોત ફક્ત ને ફક્ત શું છે? જંગલ. માનો કે કોઈનો પ્લાય બનાવવાનો ઉદ્યોગ હોય, પ્લાય સીટ, તો એને કોના પર ડિપેન્ડ રહેવું પડે? જંગલ પર, બરાબર. ઇમારતી લાકડાનો ઉદ્યોગ હોય, કોઈ ફર્નિચર બનાવતું હોય, એને લાકડું ક્યાંથી મળવાનું છે? જંગલમાંથી. કાગળ બનાવવાનો ઉદ્યોગ હોય, લાખ ઉદ્યોગ હોય, રમત ગમતના સાધનો બનાવ, લાખ નથી મળે, પીપળા પર થાય છે જંગલ પર આધારિત છે. વિડીયો બનાવવા માટે કયા વૃક્ષના પાન વપરાય છે? ટીમરુના પાનનો મુખ્ય સ્ત્રોત શું છે? જંગલ. ટીમરુના વૃક્ષ હંમેશા જંગલમાં જ મળે, સારું ના થાય વિડીયો તો ના બને, ભારતીય બનાવી પેલા ના લે. વન્યજીવ અને પ્રકૃતિ પ્રેમીઓનું ચોખ્ખું અને દૂષિત ન હોય તેવા સ્વરૂપમાં પ્રકૃતિ સંરક્ષણ ઈચ્છે છે. વન્યજીવ અને પ્રકૃતિનું જે એમને ઈચ્છુક છે, પ્રેમીઓ છે, એ વનસ્પતિ આપણે આ પ્રકૃતિનું કેવું સ્વરૂપ ઈચ્છે છે? કે દૂષિત ન હોય. આવા લોકો જંગલ પર આધારિત નથી, છતાં પણ તેઓ એવું ઈચ્છે છે કે પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માટે વન અને વન્યજીવનું શું થવું જોઈએ? સંરક્ષણ થવું જોઈએ. પ્રકૃતિ પ્રેમીઓ હંમેશા એવું ઈચ્છે છે કે વન્યજીવ અથવા વનને નુકસાન થવું જોઈએ નહીં, એમનો બચાવ થવો જોઈએ. ચીપકો આંદોલન, વૃક્ષો બચાવવાની ચળવળ, જંગલ સંરક્ષણ માટે પ્રકૃતિવેદીઓનું શું છે? પ્રકૃતિવેદીઓનું ઉદાહરણ છે. 1970ના વર્ષમાં ગઢવાલના આંતરિયાળ ગામમાં રેનીની ઘટનામાંથી આ આંદોલનની શું થઈ હતી? શરૂઆત. જ્યાં સ્થાનિક લોકોએ જંગલોના વૃક્ષો કાપવા આવેલા અથવા કાપવા ગયેલા કોન્ટ્રાક્ટર વચ્ચે તકરાર એટલે કે ઝઘડો થયો હતો. એક દિવસમાં એ દિવસે ગામના બધા પુરુષો ગયા હતા, કામે ગયા હતા, એટલે ગામમાં કોઈ પુરુષ હતું નહીં. આ પુરુષોની ગેરહાજરી જોઈને કોન્ટ્રાક્ટર અને તેના મજૂરો શું કાપવા ઉપડી ગયા? વૃક્ષો કાપવા ઉપડી ગયા. અને આ વૃક્ષો કાપવા જંગલમાં દેખાયા, પરંતુ તરત જ ગામમાંથી સ્ત્રીઓ જંગલમાં પહોંચી અને કપાતા વૃક્ષોને મજૂરીથી બચાવવા માટે વૃક્ષોને શું કરી દીધી? પાથ ભીડી દીધી, બરાબર, અને તેને આલિંગન આપ્યું.
આ રીતે જંગલના વૃક્ષનો શું થયો? બચાવ. એનો મતલબ એવો કે વૃક્ષને કાપવું હોય તો પેલા અમને મારો, પછી વૃક્ષને કપાશે, પછી કોન્ટ્રાક્ટર પાછા ફરી ગયા, વૃક્ષોને કાપ્યા નહીં. આમ વૃક્ષનો શું થયો? બચાવ. અને આ ચળવળ આખા દેશમાં શું થઈ ગઈ? પ્રચલિત. તો વન અને વન્યજીવની વાત કરી, હવે આપણે વાત કરીએ પાણીની. પાણી વિના જીવન અશક્ય છે. પાણી વિના જીવન કેવું છે? અશક્ય. આબોહવાની પરિસ્થિતિમાં નિયંત્રણમાં પાણી કેવું બની જાય છે? ચાવીરૂપ ભાગ ભજવે છે. દરિયાનું પાણી ગરમીને શું કરે છે? તમે વિચારો, ધ્યાન આપજો, પાણી બહુ ઝડપથી ગરમ ન થાય. સૂર્યના તડકામાં ખુલ્લું રાખો તો પાણી જલ્દી ગરમ ન થાય, પણ જમીન ઝડપથી ગરમ થઈ જાય. સારું છે કે 75% ભાગમાં પાણી છે એટલે જમીનને ઓછી ગરમી મળે. 75% ભાગમાં જમીન હોય તો 15% 25% ભાગમાં પાણી નહોતું. વિકરણ મતલબ ઉલટી પરિસ્થિતિ થઈ જાય. તો પાણી શું કરે છે? દરિયાનું ગરમીને શોષી લે છે અને મુક્ત કરે છે અને ઠંડુ અને હુફાળું રાખે છે. એટલે તો દરિયા કિનારે જાઓ છો, ગરમીમાં ઠંડો પવન આવે, બરાબર. વાતાવરણ તાપમાનની જાળવણીમાં મદદરૂપ બને છે. ધ્યાન આપજો, આવું કરીને તે વાતાવરણના તાપમાનની જાળવણી કરે છે. કૃષિ હોય, ઉદ્યોગ હોય, વીજળી હોય, આ બધાના ઉત્પાદન માટે શું વપરાય? પાણી. સામાન્ય રીતે માણસ મીઠા પાણી પર આધાર રાખે છે. કયા પાણી પર? કારણ કે પીવા માટે મીઠું પાણી જોઈએ, ખારું પાણી ચાલશે નહીં. મીઠા પાણીની માત્રા મુખ્યત્વે પૃથ્વી પર મુખ્યત્વે શાના પર આધારિત હોય છે? વરસાદ પર. વરસાદમાં થતી અનિયમિતતા, ઘણી વખત ન પણ પડે, ઘણી વખત બહુ પડે, એટલે કે પૂર અને શુષ્કતા જેવી આફતને શું કરે છે? વધુ પડી જાય. તો પૂર, તો પણ પાણીનો ઉપયોગ ના થઈ શકે, કચરા વાળું થઈ જાય. ઓછું પડે તો પાણી ખૂટી જાય, શુષ્કતા, બરાબર. મીઠું પાણી એ માનવ જીવન અને અન્ય સજીવોના જીવનમાં કેવું બની જાય છે? ચાવીરૂપ પરિબળ છે. પાણી વગર કોઈનું કઈ ચાલે નહીં. પાણી બધા માટે. આપણા દેશમાં કેટલોક ભાગ પાણીનો સારો સ્ત્રોત ધરાવે છે, જ્યારે બીજા ભાગોમાં પાણીની શું છે? અચર. પેલા તો એક, પાણી 75% છે ને તો એ પાણી બધું વાપરવા લાયક નથી, બધું પીવા લાયક નથી. અમુક એવા વિસ્તારો છે કે ભરપૂર પાણી છે પણ પાણી પીવાય નહીં. અમુક એવા વિસ્તારો છે કે પાણી જ નથી, સારું કે ખોટું કે ખરાબ, પાણી જ નથી, બરાબર. તો આમાં શું થયું? પાણીની અનિયમિત વિતરણ છે. જે વિસ્તારો સારા પ્રમાણમાં પાણીની ઉપલબ્ધતા ધરાવે છે તે આબાદ છે, કારણ કે ત્યાં સારા પાકો થાય છે. પરંતુ પાણીની અછત ધરાવતા વિસ્તારો નિમ્ન ગુણવત્તા વાળા પાકોને કારણે સામર થઈ જાય છે, ગરીબાઈનો સામનો કરે છે. આથી યોગ્ય વ્યવસ્થાપન તંત્ર વધારવું જરૂરી છે, જેથી બધા વિસ્તારોમાં પાણીનું શું થઈ શકે. અને આવા વ્યવસ્થાપન હેઠળ નર્મદા નહેર બનાવવામાં આવી છે, જે ઘણા બધા ભાગોમાં શું પહોંચાડે છે? પાણી. મીઠા પાણીના 3 સ્ત્રોત છે, વરસાદ, નદીના પ્રવાહો અને ભૂગર્ભ જળ. વરસાદનું પાણી ફક્ત સામા પ્રાપ્ત થાય અને વર્ષમાં કેટલાક જ મહિના સારા હોય છે, અને એમાં પાછો દરેક મહિનામાં તો વરસાદ પડતો નથી, બરાબર. તેમાં 10 દિવસ વરસાદ પડે જ નહીં, 10 થી 15 દિવસ, બરાબર. તેમાં પણ થોડાક જ મહિનામાં વરસાદ પડે છે. આ વરસાદથી સરોવર અને તળાવ ભરાય છે અને તેથી નદીઓના વહેણ પણ ભરાય છે. વરસાદનું કેટલું પાણી જમીનમાં ઉતરે છે તે સારા તરીકે સંગ્રહ પામે છે. લાંબા સમયના પાણીના વપરાશ માટે સરોવર અને વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. આપણા દેશમાં ઘણા કુદરતી સરોવરો પણ છે, પરંતુ મીઠા પાણીની વધતી માંગને પહોંચી વળવા માટે ઘણા કૃત્રિમ સરોવરો પણ બનાવવા છે. કુદરતી એટલે કુદરતી રીતે બનેલા હોય, બરાબર. અને કૃત્રિમ એટલે આપણે ખોદી ખોદીને બનાવેલા, જેમ કે હાલોલનું તળાવ, બરાબર, ખોદી ખોદીને બનાવવા છે. ઘણા બધા પ્રદેશમાં બનાવવામાં આવેલા છે, દરેક પ્રદેશોમાં તળાવ છે. નદીઓના પાણીનો બીજો મુખ્ય સ્ત્રોત છે. પાણીનો બીજો મુખ્ય સ્ત્રોત પણ છે નદી. નદીઓ પાણીનો બીજો મુખ્ય સ્ત્રોત છે. આપણા દેશમાં જુદા જુદા વિસ્તારમાં નદીઓ વહે છે, ખબર છે ને તમને? દરેક વિસ્તારમાં, જ્યાં આગળ જાઓ તો સાબરમતી, આ બાજુ જાઓ તો મહી નદી, તાપી, નર્મદા, મહેસાણા, એ જ નદી, બરાબર. ઘણી બધી નદીઓ વહે છે. તે પૈકી કેટલીક નદીઓ વિશાળ છે, મોટી, કાયમ પાણીથી ભરેલી રહે. ગંગા, યમુના હિમાલયમાંથી નીકળે, કાયમ પાણીથી ભરેલી રહે. બરફોના પહાડની ઊંચાઈ પરથી થીજેલા બરફ પગળવાથી ઢોળાવ પરથી વહેણી આવતી પાણીમાં નદીઓ પોતાનો પાણીનો પુરવઠો શું કરે છે? મેળવે છે. ભૂતલમાં રહેલા એટલે કે જમીનની અંદર રહેલા જળને ભૂગર્ભીય જળ કહે છે. જમીનમાં ઊંડે ઉતરેલું આ જળ કેવું હોય છે? શુદ્ધ હોય છે.
લગભગ 25% જેટલું ભૂગર્ભ જળ હાલ આપણે વાપરીએ છીએ, તેમાંનું મોટા ભાગનું સામા વપરાય છે, બોર બનાવી કુવા બનાવીને સિંચાઈ માટે વાપરે છે, અને વધુ પડતા ઉપયોગ થવાથી વિવિધ પ્રકારના ક્ષાર અને પ્રદૂષકોથી આ પાણીનું પ્રાપ્તિનું પ્રમાણ શું થતું જાય છે, જે પીવા માટેનું જે પાણી છે, મીઠું પાણી છે, પ્રદૂષકો વધવાથી, જંતુનાશક દવાઓ વધવાથી આનું પ્રમાણ શું થતું જાય છે, ઘટતું જાય છે.